હાલો સ્ટુડન્ટ શ્રેણીનું સંપૂર્ણ રિવિઝન કરાવવા જઈ રહી છું બહુ જ જેટલી પણ રીતના દાખલા આ ચેપ્ટરમાંથી પૂછાવાની શક્યતા છે એ બધા જ હું તમને અહીંયા કન્સેપ્ટની સાથે ક્લિયર કરાવીશ જેથી આ ચેપ્ટરમાં કોઈને પણ ડાઉટ રહે નહીં તો જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરજો ને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી એ લોકો પણ રિવિઝન જોઈ શકે ચાલો હવે આપણે રિવિઝનની શરૂઆત કરીએ છીએ તો હું તમને પહેલા આના લગતા જેટલા પણ બેઝિક કન્સેપ્ટ છે એ શીખવી દઉં બરાબર જેમ કે ચેપ્ટરનું નામ છે સમાંતર શ્રેણી આપણને ખબર જ છે કે સમાંતર શ્રેણી કોને કહેવાય કે જેટલા પણ તમારો સામાન્ય તફાવત ડી છે એ સમાન હોય એને આપણે કહીએ છીએ સમાંતર શ્રેણી ઓકે સમાંતર શ્રેણી કઈ રીતે બને છે પહેલું પદ હોય એ છે બીજું પદ જો તમારે જોતું હોય તો એ બનશે એ વત્તા ડી થી ડી એટલે સામાન્ય તફાવત ત્રીજું પદ આવશે એ વત્તા ટુ ડી બરાબર આવી રીતે આ સમાંતર શ્રેણી ચાલ્યા કરશે એક શબ્દ આવે છે તમારા લોજિક આપી દઉં છું પછી આપણે દાખલા તરફ શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી ઘણી વખત તમને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછી પણ શકે કે આ શ્રેણી શાંત સમાંતર શ્રેણી છે કે અનંત સમાંતર શ્રેણી છે તો શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય કે જેનું અંતિમ પદ શાંત સમાંતર શ્રેણી આપણે કોને કહીએ છીએ કે જેનું અંતિમ પદ આપણને ખબર હોય કે ભાઈ ટોટલ વીસ પદ છે આ શ્રેણીમાં ટોટલ પચાસ પદ છે તો એને આપણે શાંત સમાંતર શ્રેણી કહીશું અને અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય કે જેનું અંતિમ પદ કયું છે અથવા તો અંતિમ પદ વિશે આપણને ખબર જ ન હોય એક શ્રેણી આપી હોય હું આમ કહું કે બે ત્રણ ચાર અનંત સમાંતર શ્રેણી ઓકે આ ચેપ્ટરમાં ખાલી ત્રણ જ સૂત્ર આપણે યાદ રાખવાના છે ને આખું ચેપ્ટર આપણને આવડી જશે પહેલું સૂત્ર છે તમારું એન બરાબર એ વત્તા એન માઇનસ વન ડી જ્યાં એટલે શું થાય છે સમાંતર અંતિમ પદ જેને આપણે પણ કહીએ છીએ બીજી કઈ સંજ્ઞા વડે દર્શાવે છે એલ વડે એટલે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એન એન એટલે કે પદોની સંખ્યા આપેલી સમાંતર શ્રેણીમાં ટોટલ કેટલા પદ હશે એ જે સંખ્યા બતાવે એને કહેવામાં આવે છે એન એનો મતલબ થાય છે પદોની સંખ્યા અને ડી જે છે એ બતાવે છે તમારું સામાન્ય તફાવત સામાન્ય તફાવત એટલે કે ડી બરાબર ડીનું સૂત્ર થાય એ ટુ માઇનસ એ વન માઇનસ એ વન તોય ડી થાય એ થ્રી માઇનસ એ ટુ તોય ડી જ થાય બરાબર બીજું આ ચેપ્ટરમાં તમારા સૂત્ર હશે સરવાળાને લગતા કે ભાઈ આપેલા જેટલા પદો છે એ બધા પદોનો સરવાળો તમને પૂછ્યું હોય તો એના માટે આપણે એસ એનનું સૂત્ર વાપરશું નું સૂત્ર થાય છે બરાબર અને જો આપણી પાસે અંતિમ પદ હોય શ્રેણીનું તો એસેન નું સૂત્ર બીજું આપણે વાપરી શકીએ કે એસેન બરાબર એન ના છેદ માં બે વાપરી શકીએ છીએ અને એન ની જગ્યાએ હમણાં જ મેં કીધું કે તમે એલ પણ યુઝ કરી શકો છો તો એસ નું ત્રીજું સૂત્ર કન્સેપ્ટ સેમ જ છે બરાબર લખવાની મેથડ અલગ અલગ કે ભાઈ તમે એ વત્તા એલ પણ લખી શકો છો ક્લિયર અહીંયા સુધી ચેપ્ટર નથી હવે કન્સેપ્ટ હું તમને શીખવાડું જેટલું સૂત્ર સમજાવતી જાવ ને તમે લખતા જજો કારણ કે છે જો એવું કીધું હોય કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર પ્રથમ એન પ્રાકૃતિક એટલે કે એકથી શરૂ થાય એક બે ત્રણ ચાર પાંચ અનંત હુંધી એન હુંધી હોય તો એના માટેનું સરવાળાનું સૂત્ર છે એસ એન બરાબર એન

તો એના માટેનું સૂત્ર છે અને જો તમને એકી સંખ્યા કીધું હોય કે પ્રથમ અયુગ્મ સંખ્યા અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યાના સરવાળા શોધવાનું સૂત્ર પૂછ્યું હોય તો એનું સૂત્ર છે એન નો વર્ગ આ ત્રણ સૂત્ર હેતુલક્ષી પ્રશ્ન માટે ઇમ્પોર્ટન્ટ છે કરી લેજો બરાબર બીજો આ ચેપ્ટરને લગતો કન્સેપ્ટ તમને ચેપ્ટર હેતુલક્ષી પ્રશ્નમાં પૂછા તો એ છે કે ત્રણ પદ આપી દીધા હોય કીધું હોય કે આ ક્રમિક પદ છે તો કેની કિંમત શોધો જેમ કે હું એક એક્ઝામ્પલ તમને સમજાવી દઉં મેં અહીંયા રકમમાં લખ્યું હતું ઓકે ચલો રેન્ડમ લઈ લઈએ કે આપણે લઈએ અહીંયા તેર છે વચ્ચેનું બીજું જે પદ છે એ કે છે અને અહીંયા જે ત્રણ સંખ્યા છે અને તમને કીધું હોય કે ભાઈ તેર કોમા કે કોમા ત્રણ ક્રમિક પદો હોય તો કે ની કિંમત શોધો તો આપણે હંમેશા આ સૂત્રની મદદથી ત્રણ સંખ્યા આપી હોય ને તો ક્રમિક પદો કીધા હોય ને તો આપણે એક તો એ કરી શકીએ કે ડી સમાન હોય તો એ ટુ માઇનસ એ જેટલું કરવું એટલું જ મારું એ થ્રી માઇનસ એ કરવું તો આવી જાય પણ એ થોડીક લાંબી મેથડ થઈ જાય છે પ્રોસેસ થઈ જાય છે તમને ક્રમિક પદો એવું પૂછ્યું હોય ત્યારે તમારે સૂત્ર લખવાનું કે મધ્યમ પદ બરાબર પ્રથમ પદ વત્તા અંતિમ પદ છેદ બે આ સૂત્ર લખાડી દેવાનું સોરી આ સૂત્ર લખી દેવાનું કે ભાઈ મધ્યમ પદ કેટલું થાય કે ભાઈ પ્રથમ પદ અને અંતિમ પદનો નો સરવાળો કરવાનો એને બે આરે ભાંગી નાખવાનું એટલે આપણને કે ની કિંમત મળી જાય જેમ કે અહીંયા મધ્યમ પદ છે આપણી પાસે કે તો કે બરાબર પ્રથમ પદ છે તેર અંતિમ પદ છે ત્રણ છેદમાં બે તેર વત્તા ત્રણ કેટલું થઈ ગયું સોળ સોળ ના છેદમાં બે એટલે કે અહીંયા આપણને શોર્ટ રીતે કે ની કિંમત આઠ મળી ગઈ ઓકે બીજું એક યાદ રાખજો કે ની કિંમત છે ને ઘણા આમાં કન્ફ્યુઝન થાય કે ભાઈ ની કિંમત ધન આવે ઋણ આવે આવે કે કેટલી તો જે તમારી ની કિંમત છે સામાન્ય તફાવત એની કિંમત ધનમાં પણ આવી શકે એટલે કે પોઝિટિવ સંખ્યા પણ આવી શકે ઋણમાં પણ આવી શકે છે નેગેટિવ સંખ્યા અને ઝીરો પણ આવી શકે છે ઓકે તો અહીંયા આ ચેપ્ટર ને લગતા કન્સેપ્ટ આખો આપણો ક્લિયર છે હવે બીજું એક હું તમને કહું છું કે આ ચેપ્ટર જે છે એ બેઝિક મેથ્સ વાળા માટે પણ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ ચેપ્ટરમાંથી તમારે ટોટલ તેર માર્ક્સનું પૂછાશે અને એટલું જ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટર સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે પણ છે કારણ કે સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને આ ચેપ્ટરમાંથી નવ માર્ક્સનું પૂછાવાનું છે બરાબર તો આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે જો બેઝિક મેથ્સ લીધું હોય તો પણ અને સ્ટાન્ડર્ડ મેથ્સ સિલેક્ટ કર્યું હોય તો પણ બંને માટે તો આમાં કંઈ પણ ડાઉટ હોવું પડે નહીં હું અહીંયા તમને સોરી હું અહીંયા તમને બધા જ એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે શીખવીશ કે આ ટાઈપના દાખલા તમારે કરી લેવાના આટલી મેથડના દાખલા તો તમને આવડવા જ પડે અહીંયા સુધીમાં કંઈ પણ ડાઉટ ન હોવું પડે તો અહીંયા મેં બે થમને લેલા છે જો આ મેં લાસ્ટ યર સોલ્વ કરાવેલા હતા વિડીયો અપલોડ કર્યા હતા આજે બે વિડીયો દેખાય છે પેલું જે છે એક ગુણ માટે મેં આખું આમાં જેટલા પણ હેતુલક્ષી પ્રશ્ન બની શકે આ ચેપ્ટરને લગતા બધા જ એક વિડીયોમાં લઈને મેં તમને સોલ્વ કરાવ્યું છે અને સાથે સાથે આ વિડીયોમાં છેલ્લા પાંચ વર્ષમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો જે છે એ પણ મેં સોલ્વ કરાવ્યા છે ચેપ્ટર વાઈઝ છેલ્લા પાંચ વર્ષના જેટલા પેપર હોય બધા પેપરને એક સાથે લઈને પૂછાઈ ગયેલા એક એક માર્ક્સના પ્રશ્નો મેં આ વિડીયોમાં સોલ્વ કરાવેલા છે અને આ નીચેનો વિડીયો છે એમાં બે ત્રણ અને ચાર માર્ક્સવાળા છેલ્લા પાંચ વર્ષમાં પૂછાઈ ગયેલા દાખલા સોલ્વ કરાવેલા છે સિલેબસ બદલાનો છે પણ ચેપ્ટર પાંચ સેમ ટુ સેમ સિલેબસ છે તો તમે આ બે વિડિયો જોઈ લેજો તો તમને પણ આઈડિયા આવે કે બોર્ડમાં કઈ રીતના દાખલા આ ચેપ્ટરને લગતા ચેપ્ટર છે ઓકે તો આ બંને પણ ઇમ્પોર્ટન્ટ છે સાથે સાથે આ વિડીયો તો હું તમને રિવિઝન કરાવું જ છું પણ આ જોઈ આખો વિડીયો થઈ જાય પછી તમે આ બંને વિડીયોની પણ અવશ્ય એકવાર વિઝિટ કરજો જેથી બોર્ડ કઈ રીતના દાખલા પૂછે છે ને એ કન્સેપ્ટ પણ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જાય ઓકે તો ચલો હવે હું અહીંયા હરેક રીતના દાખલા શીખવીશ કોન્સન્ટ્રેશનની સાથે જોજો સાથે પેન પેન્સિલ લઈને પણ પણ બેસજો બુક તમે ગણતા જજો એટલે તમને પણ આ ચેપ્ટર આખું આવડી જાય આ રીતનો હું એમ નથી કહેતી કે કન્ફર્મ આ જ દાખલા પૂછાશે અહીંયા હું જેટલા પણ તમને દાખલા કરવાનું છું બધા દાખલા આપણે એક એક હરેક રીતના એક એક દાખલા કરીશું અને આના લગતા બધા દાખલા હશે રકમ ચેન્જ થઈ શકે પણ કન્સેપ્ટ સેમ હોય ઓકે તો પેલું કીધું છે તમને જયારે કીધું હોય કે ભાઈ આપેલી સમાંતર શ્રેણીનું દસમું પદ શોધો એટલે કે આપણે એ દસ શોધવાનું છે સૌથી પહેલા આપણે આપેલી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે કે એ લખી નાખીશું જે આપણને દેખાય છે પ્રથમ પદ બે છે બીજું સ્ટેપ કરવાનું સામાન્ય તફાવત ડી લખવાનું તો ક્યારેય ડાયરેક્ટ નહીં લખી દેવાનું સાત માંથી બે જાય તો પાંચ સૂત્રની સાથે જ લખવાનું એ ટુ માઇનસ એ વન એ જે છે એ સાત છે અને સાત માંથી બે બાદ કરીશું તો અહીંયા આપણને સામાન્ય તફાવત ડી મળી જશે પાંચ શું શોધવાનું છે દસમું પદ શોધવાનું છે એનો મતલબ આપણે એ દસ શોધવાનું છે તો એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર જ્યાં એ એન એટલે કે આપણે દસમું પદ જોતું છે તો જ્યાં એન દેખાશે આ સૂત્રમાં ત્યાં આપણે દસ લખીશું પ્રથમ પદ એની જગ્યાએ લખીએ ડી કિંમત છે પાંચ તો આપણે અહીંયા લખીશું નવ ગુણ્યા પાંચ બંને ગુણાકારમાં છે એટલે મેં કાઉસમાં આપી દીધું નેક્સ્ટ એપ આપણે કરીશું બે વત્તા નવ પંચા થઈ ગયું પિસ્તાલીસ અને પિસ્તાલીસ વત્તા બે થઈ ગયું સુડતાલીસ તો અહીંયા આપણને આપેલી શ્રેણીનું દસમું પદ મળી ગયું સુડતાલીસ બસ એટલો ઇઝી દાખલો છે બે માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છેલ્લે એક વાક્ય લખી નાખવાનું કે આમ આપેલી સમાંતર શ્રેણીનું દસમું પદ સુડતાલીસ થાય ક્લિયર સમજાઈ ગયું જો સમજાતું જતું હોય તો સાથે સાથે કમેન્ટમાં પણ લખતા જજો એટલે મને પણ આઈડિયા આવે તો એક આ રીતનો દાખલો પૂછાય કોઈ પણ શ્રેણી આપી હોય ને ગમે એટલા હું પદ કીધું હોય આપણે બસ સૂત્ર નો ઉપયોગ કરીશું અને કિંમત મૂકીશું ક્લિયર નેક્સ્ટ જોઈએ સેકન્ડ કઈ રીતનો દાખલો પૂછાઈ શકે તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે અને બેઝિક મેથ્સ વાળા માટે સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછે તો બે માર્ક્સમાં પૂછે બેઝિક મેથ્સમાં પૂછી દે તો ત્રણ માર્ક્સમાં પૂછે બસ એટલો જ ફરક હોય તો આ એક વાત ક્લિયર કરજો કે આ વિડીયો બંને માટે ઇમ્પોર્ટન્ટ છે બેઝિક અને સ્ટાન્ડર્ડ આપણે બંને પેરેલ લઈને જ કરીએ છીએ આખા ચેપ્ટરનું રિવિઝન કરાવું છું તમને ઓકે તો અહીંયા આ દાખલો જો હું તમને હવે બે રીતથી સોલ્વ કરતા શીખવાડીશ બીજી રીત પણ બહુ જ ઈઝી છે પણ પેલા જે આપણે સામાન્ય રીત કરીએ છીએ એ શીખવાડી દઉં જેમ કે તમને કીધું છે કે જેની ત્રીજું પદ પાંચ હોય અને સાતમું પદ ન હોય તેવી સમાંતર શ્રેણી શોધો આપણે સમાંતર શ્રેણી શોધવાની છે સિમ્પલ આપણને પેલું પદ એ આપી દીધું હોય અને સામાન્ય તફાવત ડી આપી દીધું હોય તો પણ આપણે સમાંતર શ્રેણી શોધી શકીએ છીએ એ વત્તા એ વત્તા ડી એ વત્તા ટુ ડી વાળું યુઝ કરીને જે તો બહુ ઇઝી થઈ ગયું બરાબર અને થોડુંક ડિફિકલ્ટી આપ્યું હોય તમને કન્ડિશન આપી છે શું આપી છે ત્રીજું પદ ત્રીજા પદને આપણે શું લખીએ એ થ્રી સૌથી પહેલા આપણે એ થ્રી એ થ્રી ઉપરથી હું આમ લખી શકું એ વત્તા ટુ કારણ કે એન માઇનસ વન આપણું જે સૂત્ર છે એમાં એન ની જગ્યાએ ત્રણ લખીશું ત્રણ માંથી એક બાદ કરીશું તો ટુ ડી એ વત્તા ની કિંમત મળી ગઈ પાંચ આને આપી દઈએ આપણે સમીકરણ નંબર એક એવી જ રીતે અહીંયા જગ્યાએ આપણે લખીશું સિક્સ ડી દઈએ સમીકરણ નંબર હવે આ સમીકરણ એક અને બે ની આપણે બાદ બાકી કરીશું તો તમારે લખી નાખવાનું સમીકરણ એક અને બે ની બાદ બાકી કરતા એ વત્તા છ ડી બરાબર નવ બીજું સમીકરણ છે એ વત્તા ટુ ડી બરાબર પાંચ ત્રીજા ચેપ્ટરમાંથી માંથી આપણને બાદ બાકી કરતા તો આવડે જ છે બરાબર કઈ રીતે કરવાનું આપણે બાદબાકી કરીને લોપ કરીએ ત્યારે નીચેના પદની બધી નિશાની ફેરવી નાખવાની તો અહીંયા આવશે માઇનસ 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 એમાંથી એ બાદ થશે તો આવશે ઝીરો છ માંથી બે જાય તો આવશે ચાર ડી અને નવ માંથી પાંચ જશે તો આવશે ચાર તો અહીંયા આપણને ડી ની કિંમત મળી ગઈ એક બરાબર હવે આ ડી ની કિંમત આપેલા બે સમીકરણમાંથી માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકવાની હું સમીકરણ એકમાં મૂકીશ તો સમીકરણ એક અહીંયા અહીંયા લખી નાખું તો જ્યાં છે ને બે ગુણ્યા એક કરીશું તો બે આવશે બે બરાબર પાંચ પ્રથમ પદ એને આપણે કરતા બનાવીએ તો આ પાંચ એમનામ રહેશે ને આ પ્લસ બે જયારે સામે જશે તો થઈ જશે માઇનસ બે તો એની કિંમત અહીંયા આપણને મળી ગઈ ત્રણ જો ઘણી વખત તમને એવું પૂછે એની કિંમત આપી હોય ને ડીની કિંમત આપી હોય ને કીધું હોય કે સમાંતર શ્રેણી શોધો તો એ ટાઈપનો દાખલો મેં અહીંયા આટલે ઇન્કલુડ નથી કર્યો કે આનો એક પાર્ટ જ છે અહીંયા તમને હું સમજાવી દઈશ અને આવી રીતે પૂછે તો પહેલાં આપણે સમીકરણ સોલ્વ કરીને એ અને ની કિંમત શોધી લેવાની હવે શું કીધું છે સમાંતર શ્રેણી શોધવાની કીધી છે સમાંતર શ્રેણી એટલે કે શું એ કોમા બીજું પદ એટલે કે એ વત્તા ડી ત્રીજું પદ એટલે કે એ વત્તા ટુ ડી અને આવી રીતે તમારી શ્રેણી ચાલ્યા કરે બરાબર તો અહીંયા પ્રથમ પદ એ શોધવા માટે એની કિંમત તો આપણી પાસે છે જ તે તો આપણે અહીંયા લખી નાખીએ ત્રણ કોમાં એ વત્તા ડી એટલે કે ત્રણ વત્તા એક થઈ ગયું નેક્સ્ટ ટુ ડી ડી ની કિંમત છે કેટલી એક ને બે ગુણ્યા એક બે બે વત્તા ત્રણ પાંચ પછીની આવશે છ આવી રીતે શ્રેણી ચાલ્યા કરશે તો આ આપણો થઈ ગયો જવાબ આપણને સમાંતર શ્રેણી મળી ગઈ

અને અહીંયા બીજું નહીં ત્રીજું પદ છે એ થ્રી ઓકે હવે તમારે શું કરી નાખવાનું આને આપી દો સમીકરણ નંબર એક આને આપી દો સમીકરણ નંબર બે બંને સમીકરણની બાદ બાકી કરી નાખો તો હું અહીંયા લખું એ સાત માંથી જયારે એ ત્રણ ને બાદ કરું એટલે કે નવ માંથી પાંચ ને બાદ કરીશ ડાબી બાજુની બાદ બાકી જમણી બાજુની બાદ બાકી તો એ સાત માંથી એ ત્રણ બાદ થશે તો તમારું શું આવશે એ

ચલો હવે આપણે જોઈએ ત્રીજો દાખલો જેમાં આપણને પૂછવામાં આવ્યું છે કે બે અંકની કેટલી સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય હશે ક્વેશ્ચન ને સમજો તમને એ કીધું છે કેટલી સંખ્યા એટલે કે તમારે પદોની સંખ્યા શોધવાની છે પણ કેવી સમાંતર શ્રેણી તો અહીંયા સમાંતર શ્રેણી આપણને આપી જ નથી તો આપણે સમાંતર શ્રેણી પહેલા બનાવી લેવાની બે અંકની સંખ્યા તો સૌથી નાનામાં નાની બે અંકની સંખ્યા દસ થાય અને સૌથી મોટામાં મોટી બે અંકની સંખ્યા નવ્વાણું થાય અને એ બંને એ સંખ્યા જે બે અંકની છે એ ત્રણ વડે વિભાજ્ય હોવી જોઈએ તો શું દસ ત્રણ વડે વિભાજ્ય છે નહીં અગિયાર પણ નથી બાર બરાબર તો સૌથી પહેલું આપણે અહીંયા લખી નાખશું સમાંતર શ્રેણી આપેલા ક્વેશન ઉપરથી આપણે સમાંતર શ્રેણીને બનાવી લેશું તો સમાંતર શ્રેણી જે છે એ શરૂઆત થશે બાર થી બાર પછીની સંખ્યા ત્રણ વડે વિભાજ્ય હોય એવી પંદર પછીની જે ત્રણ વડે વિભાજ્ય હોય એવી સંખ્યા અઢાર અને સૌથી મોટી સંખ્યા આ શ્રેણીમાં તમારે અંતિમ પદ શોધી જ લેવાનું બરાબર બે અંકની કીધી છે તો સૌથી મોટી બે અંકની સંખ્યા નવ્વાણું થાય તો જોવાનું શું નવ્વાણું ત્રણ વડે વિભાજ્ય છે હા તેત્રીસ તેરી નવ્વાણું તો અહીંયા આપણને આપેલી સમાંતર શ્રેણીનું અંતિમ પદ પણ મળી ગયું નવ્વાણું ઓકે હવે શ્રેણી પરથી આપણે લખી લેશું પ્રથમ પદ એ જે એ આપણે જોઈ શકીએ છીએ પ્રથમ પદ એની કિંમત છે બાર બીજું સામાન્ય તફાવત ડી શોધી લેવાનું ડીની કિંમત આપણને મળશે એ ટુ માઇનસ કરીને એ ની કિંમત છે પંદર પંદરમાંથી માંથી આપણે બાર બાદ કરીશું તો જવાબ મળશે ત્રણ બરાબર તો અહીંયા આપણને સામાન્ય તફાવત ડી મળી ગયું બીજું આપણને અહીંયા શ્રેણીનું અંતિમ પદ એટલે કે એન આપી દીધું છે નવ્વાણું અને શોધવાનું શું છે પદોની સંખ્યા એટલે કે એન શોધવાનું છે જ્યાં એટલે કે શ્રેણીનું અંતિમ પદ નવ્વાણું લખીશું બરાબર પ્રથમ પદ એ છે બાર વત્તા એન એનની જગ્યાએ તો આપણે એન જ રેવા દેસુ કારણ કે એનની કિંમત તો આપણે શોધવાની છે

એટલે કે અહીંયા આ બંનેનો ભાંગાકાર કરતા જવાબ આપણને મળે છે ઓગણત્રીસ માઇનસ એક જ્યારે બરાબર થી પોતાનું સ્થાન છોડીને જમણી એક ત્રીસ તો તમારે નીચે લખી નાખવાનું આમ બે અંકની ત્રીસ સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય હશે બે અંકની ટોટલ ત્રણ વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કેટલી થઈ ગઈ ત્રીસ સમજાઈ ગયું તો એક આ રીતના દાખલા આવી શકે છે નેક્સ્ટ આપણે અહીંયા કીધું છે કે આ રીતનો દાખલો આવી શકે ક્વેશ્ચન ગમેય હોય પણ એક આ રીતની મેથડથી દાખલો બહુ પૂછાય છે કે ભાઈ એક સમાંતર શ્રેણી આપી હોય ને તમને એવું કે ભાઈ છેલ્લેથી એટલામો પદ શોધો જેમ કે હું અહીંયા તમને એક ઉદાહરણ લઈને સમજાવું જેમ કીધું હોય કે સમાંતર શ્રેણી દસ કોમા સાત કોમા ચાર થી લઈને સમાંતર શ્રેણીનું અંતિમ પદ માઇનસ બાસઠમાં છેલ્લેથી અગિયારમું પદ શોધવાનું છે છેલ્લેથી આગળ છે તો ઘણા બધા સ્ટુડન્ટને આ એક્ઝામ્પલમાં ડાઉટ લાગે છે અઘરો લાગે છે એટલો જ ઈઝી છે તમારે શું કરવાનું ગમે સમાં શ્રેણી આપી હોય તમને છેલ્લેથી અંતિમ પદ પૂછે ને એટલે તમારે શ્રેણીને ઉલટી કરી નાખવાની ચેન્જ કરી નાખવાની જે અંતિમ પદ હોય એને લઈ લેવાનું માઇન પ્રથમ પદ તરીકે જેમ કે અહીંયા જોઈ શકીએ કે આપેલી શ્રેણીને આપણે જ્યારે ઉલટા પદમાં લખીશું તો આ છેલ્લું પદ માઇનસ બાસઠ છે એ હવે તમારું પ્રથમ પદ થઈ જશે તો પ્રથમ પદ આવશે માઇનસ બાસઠ પછીનું પદ કયું આવશે તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને શ્રેણી વચ્ચે સામાન્ય તફાવત માઇનસ સાત દેખાય છે એનો મતલબ આજે છે માઇનસ ત્રણ છે એનો મતલબ તમારે જે આ માઇનસ બાસઠ છે એમાં ત્રણ ઉમેરી દેવાનું માઇનસ બાસઠમાં ત્રણ ઉમેરી દઈશું તો જવાબ આવશે માઇનસ ઓગણસાઠ એનો મતલબ આ શ્રેણીનું બીજું પદ મળશે માઇનસ ઓગણસાઠ આવી રીતે આ શ્રેણી ચાલ્યા કરશે પછીનું પદ એક હશે ચાર સાત અને દસ મેં અહીંયા આખી શ્રેણીને શું કરી નાખ્યું ઉલ્ટા ક્રમમાં એટલે કે જે અંતિમ પદ હતું એને પ્રથમ પદ લઈ લીધું અને આખી શ્રેણીને ફેરવી નાખી હવે મને અહીંયા છેલ્લેથી અગિયારમું કીધું હતું પણ મેં હવે શ્રેણીને આખી ચેન્જ કરી નાખી એટલે પહેલેથી જ અગિયારમું પદ મારે શોધવાનું બની ગયું ઇઝી ચલો આપણે આ શ્રેણીનું સામાન્ય તફાવત સોરી પહેલાં તો પ્રથમ પદ એ લખી નાખીએ જેમ કે અહીંયા જોઈ શકીએ છે પ્રથમ પદ એ છે માઇનસ બાસઠ બીજું ડી સામાન્ય તફાવત શોધવા માટેનું સૂત્ર છે એ ટુ માઇનસ એ વન એ ટુની કિંમત છે માઇનસ ઓગણસાઠ સૂત્રનું માઇનસ અને રકમનું માઇનસ 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 પ્લસ થઈ જશે આપણે જોઈ શકીએ છીએ રકમમાં શું છે દસ અને આપણે છેલ્લેથી થી કીધું મૂકી પણ આ શ્રેણીને આપણે ઉલટી કરી નાખી બદલી નાખીએ એટલે હવે આપણે પહેલેથી અગિયારમું પદ એટલે કે એ અગિયાર શોધવાનું છે આપણે શું શોધવાનું છે અહીંયા અંતિમ પદ લખ્યું પણ આપણે જરૂર પણ નથી એની હવે હવે આપણે એ સૂત્રનો ઉપયોગ કરીશું એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી ઓકે તો અહીંયા એની જગ્યાએ આપણી પાસે પ્રથમ પદ છે એ લખી દઈશું માઇનસ બાસઠ આપણે એન ની એક બાદ કરીશું તો જવાબ આવશે જોઈએ અહીંયા આવશે માઇનસ બાસઠ વધતા દસ ત્રણ થઈ જશે ત્રીસ દસ તેરી ત્રીસ થઈ જશે એક સંખ્યા પ્લસ છે એક સંખ્યા માઇનસ છે તો બંને વચ્ચે બાદ બાકી કરીશું પરંતુ નિશાની આપણે મોટી સંખ્યાની ની આપીશું એટલે નિશાની આવશે ઋણ બે માંથી ઝીરો બાદ થશે તો આવશે બે અને છ માંથી ત્રણ બાદ કરીશું તો આવશે ત્રણ એટલે કે આપેલી સમાંતર શ્રેણીનું તમારે નીચે લખી નાખવાનું આમ આપેલી સમાંતર શ્રેણી દસ કો માં સાત ક ચાર માં છેલ્લે થી અગિયારમું પદ આવશે માઇનસ બત્રીસ તમે જો છેલ્લા કેટલા પદની સંખ્યા છે એની બધું શોધવા બેસશો ને તો આ દાખલો બહુ વઘરો લાગશે પરંતુ છેલ્લેથી પદ પૂછે એટલે તમારે સમાંતર શ્રેણીને ચેન્જ કરી નાખવાની ને પછી જેમ આપણે આગળથી શોધીએ છીએ એ જ રીતે શોધી નાખવાનું હો બધાને વ્યવસ્થિત સમજાણું હશે છેલ્લેથી પદ શોધવાના દાખલા ઇમ્પોર્ટન્ટ છે બહુ પૂછાવાના ચાન્સીસ છે બંને માટે બેઝિક મેથ્સ એન્ડ સ્ટાન્ડર્ડ મેથ્સ બંને માટે

બીજું આપણે સામાન્ય તફાવત ડી શોધી લઈએ સામાન્ય તફાવત ડી માટેનું સૂત્ર છે a2 a1 ઓકે આપણે જોઈ શકીએ છે કે શ્રેણીનું બીજું પદ a2 8 છે અને પ્રથમ પદ a1 3 છે તો અહીંયા 8 માંથી 3 ને બાદ કરીશું તો જવાબ મળશે 5 અહીંયા આપણને સામાન્ય તફાવત ડી મળી ગયું 5 બીજું કેટલામો પદ 78 કેટલામો પદ એટલે કે n ની કિંમત આપણને પૂછી છે અને 78 થાય એમ કીધું છે એટલે કે એનો મતલબ an ની કિંમત તમને આપી દીધી છે 78 બધા જ ડેટા જેટલા પણ તમારી પાસે છે અને જે શોધવાનું છે એ આવી રીતે લખી લ્યો હવે આપણે સમાંતર શ્રેણીનું જે an વાળું સૂત્ર છે યુઝ કરીશું an a n 1 d જ્યાં a દેખાય ને આપણી પાસે કિંમત છે 3 એન ની જગ્યા તો આપણે એન જ રાખીશું કારણ કે એ તો આપણે શોધવાનું છે કેટલામો પદ ગુણ્યા સામાન્ય તફાવત ડીની જગ્યાએ લખીશું પાંચ અને એન અંતિમ પદ આપણી પાસે રકમમાં આપ્યું છે અઠ્યોતેર તો એ લખી નાખી અઠ્યોતેર આ પ્લસ ત્રણ બરાબર બરાબરની આ બાજુ આવશે તો થઈ જશે માઇનસ ત્રણ તો અઠ્યોતેર માઇનસ ત્રણ આ પાંચ અહીંયા ગુણાકારમાં છે ગુણાકાર જ્યારે આ બાજુ આવશે તો થઈ જશે ભાંગાકારમાં બરાબર અહીંયા હવે ખાલી વધ્યું એન માઇનસ વન અઠ્યોતેર માંથી ત્રણ બાદ કરીશું તો જવાબ આવશે પંચોતેર કરીશું પાંચ એકા પાંચ વચ્ચે બે બે ને પાંચ પચું પચું એટલે પંદર પંદર પંચા પંચોતેર થશે માઇનસ એક પોતાનું સ્થાન છોડીને જમણી ડાબી બાજુ આવશે તો પ્લસ થઈ જશે ને પંદર વત્તા એક બરાબર એન તો અહીંયા આપણને સોળમું પદ અઠ્યોતેર થશે બહુ ઈઝી રીતે છે વ્યવસ્થિત છે સાથે સાથે તમે ગણતા જજો એટલે વધારે આઈડિયા ક્લિયર થઈ જશે જો આ ટાઈપનો દાખલો પૂછે તો કઈ રીતે કરવાનું એ આપણે અહીંયા લઈ લીધું કોમાં આઠ કોમાં પાંચ કોમાં બે આવી રીતે સમાંતર શ્રેણી અનંત સમાંતર શ્રેણી આપી છે નું કોઈ પદ માઇનસ એકસો પચાસ હોય શકે તમને પૂછ્યું છે શું કોઈ પણ પદ માઇનસ એકસો પચાસ હશે કે નહીં હોય આગળના દાખલા જેવો જ છે પણ એમાં એમ પૂછ્યું હતું કે કેટલામો પદ અઠ્યોતેર એટલે કે એની સંખ્યા પરફેક્ટ આપણને ખબર જ હતી કે એ શ્રેણીમાં અઠ્યોતેર ના અઠ્યોતેર પદ એકાદું તો હશે જ તે પણ અહીંયા તમને એવું પૂછ્યું છે શું અઠ્યોતેર એક માઇનસ કોઈ પણ પદ હશે કે નહીં હોય કઈ રીતે આપણે ગણતરી કરશું જોવો સૌથી પહેલા તમારે અહીંયા લખી નાખવાનું આપેલી જે સમાંતર શ્રેણી છે અગિયાર કોમા આઠ જે તમને આપેલી છે એમાં આપણે પ્રથમ પદ એ લખી નાખીશું જેમ કે આપેલી સમાંત શ્રેણીનું પ્રથમ પદ એને આપણે લઈ બીજું સામાન્ય તફાવત શોધવા માટેનું સૂત્ર છે આઠ માઇનસ એ વન ની કિંમત છે અગિયાર એક પ્લસ છે એક માઇનસ છે તો બંને વચ્ચે બાદ બાકી થશે નિશાની આવશે ઋણ સંખ્યા ની નવ દસ અગિયાર એટલે કે સામાન્ય તફાવત ડી આપણને મળી ગયો માઇનસ ત્રણ હવે આપણને આ કોઈ પદ માઇનસ એકસો પચાસ હોઈ શકે કે નહીં એ આપણે શોધવાનું છે તો આપણે જ્યાં માઇનસ એકસો પચાસ છે એને શું લઈશું એ એન કે એ એન બરાબર માઇનસ એકસો પચાસ અને એનની કિંમત શોધવાની છે જો આપણને એનની કિંમત પરફેક્ટ મળી જાય વીસ ત્રીસ ચાલીસ એટલે કે અપૂર્ણાંક સંખ્યા ન મળે તો સમજી લેવાનું કે હા શ્રેણીમાં માઇનસ એકસો સ્થાન કોઈની કોઈ જગ્યાએ હશે અને જો પોઈન્ટમાં જવાબ આવે એનો તો સમજવાનું કે માઇનસ એકસો પચાસ છેદ નહીં આપેલી સમાંતર શ્રેણીમાં હો હો બધાને ક્લિયર થઈ ગયું હવે આપણે એ એનનું સૂત્ર વાપરીએ એ એન બરાબર એ વત્તા એન માઇનસ વન ગુણ્યા ડી નેક્સ્ટ અહીંયા આપણે એ એનની જગ્યાએ લખીશું માઇનસ એકસો પચાસ બરાબર એ એની જગ્યાએ શું લખીશું અગિયાર વત્તા એનની જગ્યાએ એન જ રહેશે માઇનસ વન ગુણ્યા ડી સામાન્ય તફાવત છે માઇનસ ત્રણ હવે આ માઇનસ એકસો પચાસ અહીંયા એની જગ્યાએ એમ જ રહેશે પોતાનું સ્થાન છોડીને આ બાજુ આવશે તો આવી જશે માઇનસ અગિયાર આ માઇનસ ત્રણ અહીંયા ગુણાકારમાં છે ગુણાકાર જયારે આ બાજુ આવશે તો પોતાની નિશાની સાથે લઈને આવી જશે ભાંગાકારમાં બરાબર જમણી બાજુ હવે વધ્યું એન માઇનસ વન નેક્સ્ટ જો આ બંને સંખ્યા કેવી છે માઇનસ છે તો બંને માઇનસ હોવાથી બંને સંખ્યાનો સરવાળો થશે પરંતુ નિશાની તો આવશે એક પાંચ વત્તા એક છ અને એકસો એકસઠના છેદ માં ત્રણ માઇનસ એક જ્યારે પોતાનું સ્થાન છોડીને આ બાજુ આવશે તો પ્લસ એક થઈ જશે અને આપણે આને સોલ્વ કરશું એટલે આપણને એની કિંમત મળશે તો હવે અહીંયા માઇનસ ત્રણ હતું છેદનું માઇનસ અંશનું માઇનસ ઉડી ગયું એકસો એકસઠ ભાંગ્યા ત્રણ કરીએ આપણે એકસો એકસઠ ભાંગ્યા ત્રણ તો અહીંયા થશે તમારું પાંચ તેરી પંદર સોળ સોળ માંથી પંદર જશે તો આવશે જવાબ એક ઉપરથી આવ્યા એક ત્રણ તેરી નવ અગિયાર માંથી નવ બાદ કરીએ તો બે આવશે ઝીરો ઝીરો મૂક્યો એટલે અહીંયા પોઈન્ટ મૂકીશું છ તેરી અઢાર ઓગણીસ વીસ બે વચ્ચે ઝીરો મૂકીએ તો છ તેરી અઢાર એટલે કે આનો જવાબ આવશે 53.66 અને ત્રેપન પોઈન્ટ માં જ્યારે આપણે એક ઉમેરશું તો આપણને કિંમત મળશે એનની તો એન બરાબર ત્રેપન પોઈન્ટ છાસઠ એક થઈ ગયું ચોપન એનો મતલબ તમારી n ની કિંમત પૂર્ણાંક સંખ્યા મળતી નથી પોઈન્ટ વાળી મળે છે એનો મતલબ કે આપેલી સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ માઇનસ એકસો પચાસ હશે નહીં ના જો અહીંયા પરફેક્ટ કિંમત મળી હોત ને પચાસ સાહીઠ સિત્તેર તો આપણે કેત કે ભાઈ હા કોઈ પણ એક પદ હશે પરંતુ અહીંયા માઇનસ એકસો પચાસ જ્યારે આપણે અંતિમ પદ છે એવી રીતે કરીએ છીએ તો એની કિંમત આપણને નથી મળતી પોઈન્ટમાં મળે છે દશાંશમાં મળે છે એનો મતલબ આ કિંમત આપેલી સમાંતર શ્રેણીમાં ક્યાંય સ્થાન ધરાવતી નથી નેક્સ્ટ જોઈએ આપણને અહીંયા સાત બધાને સમજાઈ ગયું હશે ઓકે ચલો નેક્સ્ટ જોઈએ હવે 17મો પદ તેના 10મા પદ કરતા સાત વધુ છે તો સામાન્ય તફાવત શોધો તમને એક કન્ડિશન આપી છે કઈ કન્ડિશન આપી છે કીધું છે કે 17મો પદ એનો મતલબ હું અહીંયા લખી શકું a 17 બરાબર તો અહીંયા કીધું છે પદ એટલે કે બરાબર એ શ્રેણીનું દસમું પદ જે પણ હશે ને એ દસ એના કરતાં સાત વધુ બસ આ આપણને આપ્યું છે કે સત્તરમું પદ જે છે એ દસમું પદ કરતાં સાત હું દસમા પદમાં ઉમેરી દઉં તો મને સત્તરમું પદ મળે ક્લિયર ને સૂત્રમાં લખીએ કે સત્તર છે ને સત્તર માંથી એક બાદ થાય તો સોળ આવે તો એ સત્તર ની જગ્યાએ હું આમ લખી શકું એ વત્તા સોળ ડી એવી જ રીતે એ દસ ની જગ્યાએ શું લખીશું એ વત્તા નાઈન ડી વત્તા સાત હવે જે છે આ એ અને નાઇન ડી વાળું આપણે આ બાજુ લઈ આવશું બરાબર જમણી બાજુથી ડાબી બાજુ લઈએ તો અહીંયા એ વત્તા સોળ ડી તો જ્યાં હતું ત્યાં એમ જ રહેશે પ્લસ એ જ્યારે પોતાનું સ્થાન છોડીને આ બાજુ આવશે તો માઇનસ એ પ્લસ નવ ડી જ્યારે પોતાનું સ્થાન છોડીને આ બાજુ આવશે તો માઇનસ નવ ડી અને અહીંયા બરાબરની સામે સાત રેવા દો પ્લસ એ એક વખત માઇનસ એ છે ઉડી જશે સોળમાંથી જ્યારે તમે નવ બાદ કરીશો કારણ કે એક પ્લસ છે એક માઇનસ છે બંને વચ્ચે બાદ બાકી થશે ને સોળમાંથી નવ બાદ કરીશું તો જવાબ આવશે સાત ડી જમણી બાજુ આપણી પાસે છે સાત આપણને સામાન્ય તફાવત ક્વેશનમાં પૂછવામાં આવ્યો છે અને અહીંયા ડી એટલે સામાન્ય તફાવત થાય ને આપણે કરતા બનાવીએ તો સાતના છેદમાં સાત અને સાત એકા સાત તો અહીંયા આપણને સામાન્ય તફાવત ડી મળી ગયું એટલો બે માર્ક્સ માટેનો દાખલો છે અને જો તમને આગળ અહીંયા એવું પૂછો સામાન્ય તફાવતની બદલે કે સમાંતર શ્રેણી શોધો તો સમાંતર શ્રેણી માટે તો આપણે એ પણ જોઈએ અને ડી પણ જોઈએ તો આ જે ડીની કિંમત છે એ આ સમીકરણમાંથી કોઈ પણ એકમાં મૂકશો તો તમને જવાબ મળશે બરાબર આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે તો આ રિલેટેડ દાખલા પૂછે કન્ડિશનવાળા તો પણ તમને આવડી જવા પડે કંઈ કન્ફ્યુઝન હોવું પડે નહીં માઇનસ બે ના પ્રથમ બાવીસ પદનો સરવાળો શોધો સરવાળો શોધો એનો મતલબ આપણે સરવાળા નું સૂત્ર એસ એન વાળો ઉપયોગ કરીશું કેટલા પદ સુધી બાવીસ પદનો એનો મતલબ એનની કિંમત આપી દીધી છે બાવીસ સૌથી પહેલું કામ કરીએ સમાંતર શ્રેણીમાંથી પ્રથમ પદ એ લખી નાખીએ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આઠ છે બીજું કામ કરશું સામાન્ય તફાવત ડી લખીશું ડી લખવા માટેનું સૂત્ર છે એ ટુ માઇનસ એ વન જોઈ શકીએ છીએ કે સમાંતર શ્રેણીનું એ એટલે કે બીજું પદ ત્રણ છે તો અહીંયા આવશે ત્રણ માંથી પ્રથમ પદ એ આઠ બાદ કરીશું તો બંને વચ્ચે બાદવાકી થશે આઠ માંથી ત્રણ બાદ થશે તો જવાબ આવશે પાંચ પરંતુ કેવા પાંચ આવશે માઇનસ પાંચ તો અહીંયા સામાન્ય તફાવત ડી મળી ગયું કેટલા પદનો સરવાળો શોધવાનો છે બાવીસ પદોનો એનો મતલબ આપણે કિંમત શોધવાની છે તો એસ એન નું સૂત્ર વાપરશું બે સૂત્ર છે તો આપણે અહીંયા આપણને જોઈ શકીએ છીએ કે ભાઈ સમાંતર શ્રેણીનું અંતિમ પદ આપ્યું જ નથી તો આપણે અંતિમ પદ વાળું જે સૂત્ર છે એ નહીં વાપરીએ કયું યુઝ કરીશું કે એસ એન બરાબર એનના છેદમાં બે કાઉસમાં ટુ એ

નેક્સ્ટ સ્ટેપ અહીંયા છે ઉડાડીએ તો અગિયાર દૂ બાવીસ થાય તો અહીંયા આવી જશે અગિયાર કાઉન્ટ્સને સોલ્વ કરી લઈએ આઠ દુ થઈ ગયું સોળ પ્લસ માઇનસ માઇનસ એકવીસ પંચા પાંચ એકા પાંચ ને પાંચ દુ એટલે કે માઇનસ એકસો પાંચ હવે એક પ્લસ છે એક માઇનસ છે તો બંને વચ્ચે બાદ બાકી થશે તો એકસો પાંચમાંથી જ્યારે આપણે ને બાદ કરીશું તો અહીંયા આવી ગયું પંદર નવ અને ઝીરો પંદરમાંથી છ બાદ થાય સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર નવ વધશે નવમાંથી એક બાદ થશે તો આવશે આઠ એટલે કે નેવ્યાશી તો અહીંયા અગિયારનો ગુણાકાર આપણે કરવાનો નેવ્યાશી સાથે પરંતુ નેવ્યાશી જે જવાબ આવ્યો છે એની નિશાની કઈ આવશે માઇનસની કારણ કે એકસો પાંચની નિશાની ઋણ છે ઓકે તો હવે જ્યારે આપણે અગિયાર ગુણ્યા નેવ્યાશી કરીશું તો આવશે તમારો જવાબ નવ અને સત્તરનો સાત વધી એક આઠ ને એક નવ નવસો ઓગણ સિત્તેર મેં વૈદિક ટ્રીકની મદદથી ગુણાકાર કરી દીધો બરાબર તો આપણો જવાબ આવશે માઇનસ પ્લસ માઇનસ શું થઈ જાય માઇનસ માઇનસ નવસો ઓગણ એંશી આ આપણને મળી ગયું આપેલી સમાંતર શ્રેણીનો પ્રથમ બાવીસ પદોનો જ્યારે હું સરવાળો કરીશ ત્યારે જવાબ આવશે માઇનસ નવસો ઓગણ એંશી માઇનસમાં માઇનસ માઇનસ અગિયાર થી લઈને આપણે શ્રેણી નું માઇનસ બસો ત્રીસ અને આ શ્રેણી નું આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશન છે મતલબ કે આ ટાઈપના દાખલા રકમ ચેન્જ ત્રણ માર્કસમાં પણ પૂછાઈ શકે છે અને આ દાખલો ત્રણ ગુણમાં અને બે ગુણ બંનેમાં પૂછાઈ શકે છે તો શ્રેણી પરથી પહેલા આપણે સામાન્ય પ્રથમ પદ ડી સામાન્ય તફાવત શોધી લેશું પ્રથમ પદ એ શ્રેણીનું છે માઇનસ પાંચ બીજું સામાન્ય તફાવત ડી શોધવા માટેનું સૂત્ર છે a2 a1 માઇનસ આપણે જોઈ શકીએ છીએ કે શ્રેણીનું બીજું પદ એ ટુ માઇનસ આઠ આપેલું છે તો અહીં આવશે માઇનસ આઠ માઇનસ પ્રથમ પદ આપ્યું છે માઇનસ પાંચ ઓકે સોલ્વ કરીએ આપણે અહીંયા માઇનસ આઠ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પ્લસ પાંચ આઠમાંથી પાંચ બાદ કરીશું તો ત્રણ આવશે પરંતુ નિશાની મોટી સંખ્યાની આવતી હોવાથી આપણે અહીંયા જવાબ મળી ગયો માઇનસ ત્રણ સેનો સામાન્ય તફાવત ડીનો શ્રેણીનું આપણને અંતિમ પદ આપી દીધું છે જેને આપણે ડન હવે આપણી પાસે એસેન ના બે સૂત્ર છે એમાંથી અહીંયા કયા સૂત્ર નો ઉપયોગ કરશું જ્યારે આપણને સમાંતર શ્રેણીનું અંતિમ પદ આપી દીધું હોય ત્યારે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું એન ના બે આપણે અહીંયા એનની જગ્યાએ શું મૂકીશું તો એના માટે સૌથી પહેલા આપણે એ એન ના સૂત્રનો ઉપયોગ કરીને એન શોધી લઈએ સૂત્ર એ એન વાપરીએ એ એન બરાબર એ વત્તા એન માઇનસ વન ડી જ્યાં આપણને એ દેખાય છે ત્યાં આપણે મૂકીશું માઇનસ પાંચ એનની જગ્યાએ તો એન જ રહેશે કારણ કે એ તો આપણે શોધવાનું છે માઇનસ વન ગુણ્યા સામાન્ય તફાવત ડી છે માઇનસ ત્રણ અને એન એટલે કે અંતિમ પદની કિંમત આપણી પાસે છે માઇનસ બસો ત્રીસ તો એ એનની જગ્યાએ લખીશું માઇનસ બસો ત્રીસ નેક્સ્ટ સ્ટેપ અહીંયા માઇનસ બસો ત્રીસ એમ જ રહેશે જમણી બાજુ માઇનસ પાંચ છે જ્યારે આ બાજુ આવશે તો થઈ જશે પ્લસ પાંચ છેદમાં આ માઇનસ ત્રણ અહીંયા ગુણાકારમાં છે ગુણાકાર જ્યારે પોતાનું સ્થાન છોડીને ડાબી બાજુ આવશે તો નિશાનીની સાથે ભાંગાકારમાં આવશે તો અહીંયા આવી ગયું માઇનસ ત્રણ બરાબર એન માઇનસ એક સોલ્વ કરીએ અહીંયા બસો ત્રીસ ને એક પાંચ એક પ્લસ છે એક માઇનસ છે તો બંને વચ્ચે બાદ બાકી થશે બસો ત્રીસ માંથી પાંચ ને બાદ કરીશું તો જવાબ આવશે બસો પરંતુ કેવા બસો આવશે માઇનસ કારણ કેવી છે ઋણ તો નિશાની આવશે માઇનસ માઇનસ બસો પચીસ છેદમાં માઇનસ ત્રણ બરાબર એન માઇનસ એક અંશમાં માઇનસ છેદમાં પણ માઇનસ છે બંને માઇનસ માઇનસ ઉડી જશે બસો પચીસ નો ભાંગાકાર જ્યારે આપણે ત્રણ સાથે કરશું તો સાત તેરી એકવીસ એક શ્રેણીના કેટલા પદ છે એ મળી ગયું પંચોતેર વત્તા એ કેટલું થશે છોતેર તો સમાંતર શ્રેણીમાં કુલ છોતેર પદ છે હવે જ્યાં એન દેખાય છે ત્યાં આપણે મૂકીએ છોતેર છોતેરના છેદમાં બે કાઉસમાં એ પ્રથમ પદ છે માઇનસ પાંચ વધતા અંતિમ પદ એ એન છે માઇનસ બસો ત્રીસ નેક્સ્ટ સ્ટેપ આપણે સોલ્વ કરીએ છોતેર ભાંગ્યા બે કરીએ ત્રણ દુ થશે છ એક ને છ આઠ દુ એટલે કે અહીંયા આવશે જવાબ આડત્રીસ કાઉસમાં માઇનસ પાંચ પ્લસ માઇનસ માઇનસ બસો ત્રીસ તો અહીંયા થઈ ગયું માઇનસ પાંચ પ્લસ માઇનસ માઇનસ બસો ત્રીસ ઓકે સ્ટેપ આપણે કરીશું અહીંયા આવશે આડત્રીસ બંને નિશાની માઇનસ છે એટલે બંને સંખ્યા વચ્ચે સરવાળો થશે અને પાંચનો સરવાળો કરશું તો બસો પાંત્રીસ આવશે પરંતુ નિશાની આવશે માઇનસ નહીં અહીંયા થઈ ગયું બસો પાંત્રીસ હવે બસો પાંત્રીસ અને આડત્રીસ નો ગુણાકાર કરશો તો તમને આપેલી સમાંતર શ્રેણીના છોતેર પદોનો સરવાળો મળી જશે પ્લસ માઇનસ તેમાં આવશે માઇનસ આ તમારા માટે છે ગુણાકાર કરીને કમેન્ટ કરો શું જવાબ આવે છે તમારે બસો પાંત્રીસ ગુણ્યા અડત્રીસ કરશો જે જવાબ આવે એ લખી દેવાનો અને છેલ્લે લખવાનું કે આ માપેલી સમાંતર શ્રેણીનો સરવાળો એટલો થાય એટલો એટલે અહીંયા જે જવાબ આવે એ

સરવાળો તમને આપી દીધો છે અઠ્યોતેર તો અઠ્યોતેર સરવાળો થાય એવા કેટલા પદ હશે તો આપેલી શ્રેણીનું સૌથી પહેલા આપણે પ્રથમ પદ એ લખી નાખીએ અહીંયા પ્રથમ પદ એ આપણને મળી જશે ચોવીસ સામાન્ય તફાવત ડી લખીશું તમારે આખું વાઇઝ લખવાનું છે a2 a1 માઇનસ માંથી 24 એકવીસમાંથી ચોવીસ જ્યારે બાદ કરશું તો સામાન્ય તફાવત ડી આપણને મળશે માઇનસ ત્રણ નેક્સ્ટ કેટલા પદોનો સરવાળો અઠ્યોતેર થાય એનો મતલબ આપણને સરવાળો આપી જ દીધો છે એસ એન બરાબર અને આમાં આપણે એનની કિંમત શોધવાની છે

કૌંસમાં બે ગુણ્યા એ એની કિંમત ચોવીસ છે ને ચોવીસનો ગુણાકાર બે સાથે કરી નાખીએ તો અડતાલીસ આવશે વત્તા એન જે આપણે શોધવાનું છે તો એનની જગ્યાએ એન જ રાખીશું માઇનસ વન ગુણ્યા સામાન્ય તફાવત ડી આપણને આપ્યો છે માઇનસ ત્રણ તો ની જગ્યાએ લખીશું માઇનસ ત્રણ હવે આ બે અહીંયા ભાંગાકારમાં છે ભાંગાકાર જ્યારે સામે જાય તો શેમાં થઈ જાય ગુણાકારમાં તો અહીંયા આવશે તમારું અઠ્યોતેર ગુણ્યા ઓકે આપણે એન અને માઇનસ એકની સાથે કરીએ તો પેલા એન સાથે કરીએ તો પ્લસ માઇનસ માઇનસ ત્રણ ગુણ્યા એન થઈ જશે ત્રણ એન માઇનસ માઇનસ પ્લસ ત્રણ એકા ત્રણ સમજાઈ ગયું

બરાબર એકાવનનો ગુણાકાર વર્ગ આજે બે બંને પદ છે ત્રણ નો વર્ગ અને એકાવન એન એને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લઈ લઈએ તો સૌથી પહેલા એના વર્ગ વાળું પદ લઈએ તો માઇનસ જે છે એ આ બાજુ આવીને થઈ જશે પ્લસ પ્લસ ત્રણ નો વર્ગ પ્લસ એકાવન એન છે એ આ બાજુ આવીને થઈ જશે માઇનસ માઇનસ એકાવન એન પ્લસ એકસો છપ્પન તો ત્યાં ને ત્યાં જ છે એટલે એની નિશાની આવશે પ્લસ એકસો છપ્પન ચાલો ગયું હવે આપણે નાનું કરવું હોય તો આપણે શું કરીએ સામાન્ય ત્રણ નીકળી ગયું તો અહીંયા વચ્ચે એન નો વર્ગ માઇનસ સત્તર તેરી એકાવન થાય તો અહીંયા આવી ગયું સત્તર એન વત્તા એકસો છપ્પન આપણે ત્રણ કરીએ તો એકસો નો ભાંગાકાર ત્રણ સાથે કરીએ ત્રણ ચોક થઈ ગયું બાર તેર ચૌદ ને સોરી ત્રણ પંચા થઈ ગયું તમારું પંદર બરાબર અને ત્રણ દુ એટલે બાવન વધશે તો અહીંયા જ્યારે તમે બાવન ગુણ્યા ત્રણ કરશો તો આવશે એકસો છપ્પન તો અહીંયા આવી ગયું બાવન બરાબર ઝીરો હવે આ ત્રણ અહીંયા ગુણાકારમાં છે ગુણાકાર જ્યારે પોતાનું સ્થાન છોડીને સામે જશે તો શેમાં થશે ભાંગાકારમાં તો અહીંયા વધશે તમારું એનનો વર્ગ માઇનસ વત્તા બાવન સમીકરણ બને અને આ દિઘાત સમીકરણને હવે સોલ્વ કરવાનું તો આપણે અહીંયા લખી નાખીએ આપણું સમીકરણ આપણને શું મેળવ્યું છે એન નો વર્ગ માઇનસ સત્તર એન વત્તા બાવન બરાબર ઝીરો હવે આ સમીકરણને સોલ્વ કરવા આપણે ચોથા ચેપ્ટરમાં જેમ કરીએ છીએ એવી જ રીતે કરીશું શું કરવાનું કે એવી બે સંખ્યા લખવાની કે જે બે સંખ્યાનો ગુણાકાર બાવન થાય પરંતુ આ જ બે સંખ્યાની જ્યારે આપણેની અંતિમ નિશાની જોવાની અંતિમ નિશાની કઈ છે પ્લસ એટલે કે આ જ બે સંખ્યાનો જ્યારે આપણે સરવાળો કરીશું તો મધ્યમ પદ માઇનસ સત્તર આવવું પડે તેર ચોક બાવન તેર અને ચારનો સરવાળો કરો તો કેટલો આવી ગયું સત્તર તો અહીંયા હું લખી નાખું તેર ચોક બાવન નિશાની કોને કઈ આપવાની પ્લસ છે એટલે બંને સંખ્યાને સેમ નિશાની આવશે જે નિશાની મધ્યમ પદની હોય એ બંને સંખ્યાને આપી દો તો તમારું અહીંયા બે કાઉસ બની ગયા એક બનશે એન માઇનસ તેર અને બીજું કાઉસ બનશે એન માઇનસ ચાર બરાબર ઝીરો જ્યારે આપણે એનને કરતાં બનાવીશું તો પહેલાં તો લખી દો એન માઇનસ તેર બરાબર ઝીરો ઓર એન માઇનસ ચાર બરાબર ઝીરો કરતા બનાવીએ તો અહીં એન ની કિંમત બંને શક્ય છે કઈ કઈ તેર અને ચાર એટલે પ્રથમ તેર પદોનો સરવાળો કરશો આપેલી શ્રેણીનો તો પણ તમારો જવાબ અઠ્યોતેર આવશે અને પ્રથમ ચાર પદોનો સરવાળો કરશો તો પણ જવાબ અઠ્યોતેર આવશે તો ઘણા સ્ટુડન્ટને એવું થાય એ કઈ રીતે પોસિબલ છે તો જો તમારી શ્રેણી અહીંયા ઘટતી જાય છે એનો મતલબ ઋણ સંખ્યા આવશે તો એક પ્લસ આવશે ને એક ઋણ આવશે એટલે પાછી તમારો સરવાળો ઘટશે જ એટલે ચાર સંખ્યાનો સરવાળો પણ અઠ્યોતેર શક્ય છે અને પ્રથમ તેર સંખ્યાનો સરવાળો પણ અઠ્યોતેર છે તો આ આખો દાખલો

તો વડે વિભાજ્ય હોય એવી આપણે સંખ્યા જોઈએ તો સૌથી પહેલી તો આવી ગઈ કારણ કે છ એકા છ પછી થઈ ગયું છ દુ બાર છ તેરી અઢાર આ બધી જ સંખ્યા છ વડે વિભાજ્ય છે અને આ અનંત શ્રેણી છે બરાબર કે જ્યાં સુધી તમારે લખવી હોય એટલા સુધી તમે છ વડે વિભાજ્ય સંખ્યા લખી શકો છો બરાબર જેનું આપણને અંતિમ પદ ન ખબર હોય એને આપણે અનંત સમાન શ્રેણી કહીએ છીએ વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં તમને આઈડિયા ક્લિયર કરાવેલો હતો હવે શ્રેણી આપણને મળી ગઈ તો આપણે પ્રથમ પદ એ લઈ લઈએ પ્રથમ પદ એ છે આપણી પાસે છ સામાન્ય તફાવત ડી હંમેશા કેટલો આવશે છ દ આવશે કારણ કે છ વડે વિભાજ્ય છ છ ના ગેપેદ આવે તો સામાન્ય તફાવત ડી મળી ગયો છ અહીંયા તમને કેટલા કીધા છે પ્રથમ ચાલીસ એટલે એનની કિંમત આપી દીધી છે એન આપી દીધું છે ચાલીસ પદ સુધીનો સરવાળો કરવાનો છે

વત્તા એન ની કિંમત ચાલીસ છે ચાલીસ માંથી એક બાદ કરીશું તો ઓગણ આવશે અને ઓગણ ચાલીસ ગુણ્યા છ કરી લઈએ આપણે છ નવા ચોપન નો ચોગડો વધી પડી પાંચ છત્રી અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ તો બસો ચોત્રીસ આવશે તો અહીંયા મૂકી દઈએ ઓગણ ચાલીસ છ થઈ ગયું બસો બંનેનો સરવાળો કરી દઈએ તો અહીંયા વીસ જે છે બે દુ ચાર ચારસો બાણું તો અહીંયા આવી ગયું ફોર નાઈન ટુ અને એક જે ઝીરો છે એ ઝીરો મૂકીશું બસ આટલો જ દાખલો છે પ્રથમ ચાલીસ પદોનો સરવાળો કે જે સંખ્યા છ વડે વિભાજ્ય હોય એનો સરવાળો આપણને મળી ગયો ચાર હજાર નવસો વીસ તમારે લીખી નીચે લખી નાખવાનો આમ છ વડે વિભાજ્ય પ્રથમ ચાલીસ ધનપૂર્ણાંકનો સરવાળો ચાર હજાર નવસો વીસ થાય બે માર્ક્સમાં પણ પૂછી શકે અને ત્રણ માર્ક્સમાં પણ પૂછી શકે અહીંયા મેં તમને અલગ અલગ ટાઈપના ચેપ્ટરને લગતા ઘણા બધા દાખલા શીખવી દીધા છે એટલા દાખલા આવડી જાય ને એટલે તમને આખા ચેપ્ટરનું કન્સેપ્ટ આવડી જાય બાકી મોટી મોટી રકમવાળા વર્ડ્સમાં એપા હોય અને એને તમારે છે ને ક્વેશ્ચનને સમજીને શ્રેણી બનાવી લેવાની અને પછીના આ સૂત્ર સેમ જ રહેશે સ્ટેપ બરાબર અને હા છેલ્લા પાંચ વર્ષના કયા કયા ટાઈપના દાખલા પૂછાણા છે એ વિડીયો જોવો હોય તો મેં તમને આગળ બતાવ્યા હતા ને બે તમને ઈ છે જેમાં મેં એક માર્ક્સ માટે અને બે થી ત્રણ થી ચાર માર્ક્સ માટે અલગ વિડિયો બનાવ્યો છે ખાસ જોજો તો તમને આઈડિયા આવશે કે બોર્ડ કયા ટાઈપના દાખલા પૂછી શકે છે હું નીચે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આઈ હોપ મારા રિવિઝન વિડિયો તમને ચેપ્ટર પાંચનો બહુ વ્યવસ્થિત સમજાઈ ગયો છે ચેપ્ટર ચૌદનો આંકડાશાસ્ત્રનો રિવિઝન વિડિયો મેં ગયા વર્ષે અપલોડ કર્યો તો અત્યાર સુધી ત્રણ લાખ કરતાં પણ વધારે સ્ટુડન્ટ જોઈ ચૂક્યા છીએ તો એ વિડિયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બહુ ડિટેલમાં મેં તમને આંકડા શાસ્ત્ર ચેપ્ટર સમજાવ્યું છે જો તમે ના જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે તમે જોઈ શકશો બાકી મને કમેન્ટ કરજો કયા ચેપ્ટરની તમારે જરૂર છે તો આપણે એનો રિવિઝન વિડીયો લઈને આવશું મળીએ મારા નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય